જામનગરના ધોલ નજીક તળાવ પાસે પાણીના ઊંડા ખાડામાં નાહવા પડેલા બે સગાભાઈઓ ડૂબી જતા દોડધામ મચી જવા પામી હતી. જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના હજામચોરા ગામે નોમ પર્વના તળાવ પાસે પાણીના ઊંડા ખાડામાં નાહવા પડેલા બે સગાભાઈઓ ડૂબી જતા દોડધામ મચી જવા પામી હતી. જામનગર ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ બંનેના મૃતદેહોને બહાર કાઢ્યા હતા. નાના ભાઈ ડૂબતા તેને બચાવવા જતા બંને ડૂબી ગયાનું જાણવા મળ્યું છે. તહેવાર ટાંકણે સર્જાયેલી આ કરુણાંતિકા પગલે ભારે અરેરાટી વ્યાપી જવા પામી છે, જ્યારે આ મૃતકના પરિવારમાં કલ્પન છવાયો હતો. પ્રાથમિક વિગત મુજબ ધ્રોલ તાલુકાના હજામચોરા ગામે શુક્રવારે બપોરે શ્રમિક પરિવારના બે સગાભાઈઓ નિલેશભાઈ વાલજીભાઈ વાઘેલા ઉંમર વર્ષ 77 અને વિનોદભાઈ વાલજીભાઈ વાઘેલા ઉંમર વર્ષ 14 બંને સગાભાઈ ગામની ભાગોરે પાણીના ઊંડા ખાડામાં નાહવા ગયા હતા, ત્યારે કોઈ કારણોસર બંને ઊંડા ખાડામાં ડૂબવા લાગ્યા હતા, જેની આજુબાજુના લોકોને ખબર પડતા બચાવ કામગીરી હાથ ધરી હતી. જ્યારે ઘટનાની જાણ થતાં મામલતદાર ધારાસભ્ય મિકજીભાઈ ચાવડા, પૂર્વ સરપંચ ધર્મેન્દ્રસિંહ જાડેજા, તાલુકા પંચાયત સદસ્ય બ્રિજરાજસિંહ જાડેજા વગેરે દોડી ગયા હતા. આ બનાવના પગલે જામનગર ફાયર બ્રિગેડની ટીમે તાકીદે ઘટનાસ્થળે દોડી જઈને બચાવ કાર્ય હાથ ધર્યું હતું. જોકે ભારે જહેમત બાદ ફાયર ટીમને બંને ભાઈઓના મૃતદેહો મળ્યા હતા. સગા બે ભાઈઓના મોતથી મજૂરી કામ કરતા પરિવારમાં ભારે અરેરાટી ફેલાઈ છે, ત્યારે ગામમાં શોકનું વાતાવરણ સવાયું છે. પરિવારમાં અગાઉ એક પુત્રનું બીમારીથી મૃત્યુ થયું તો મૃતકના પિતા વાલજીભાઈના પરિવારમાં પત્ની અને 4 પુત્રો હોવાનું જાણવા મળ્યું હતું. અગાઉ એક પુત્રનું બીમારીથી મૃત્યુ થયું હતું, જ્યારે બીજા બે પુત્ર જળઘાતનો ભોગ બનતા પરિવાર પર આભ ફાટ્યું હતું, જે પરિજનોને હૈયા ફાટતી રુદનથી વાતાવરણ ગમગીન બન્યું હતું. હર્ષલ ખંદીડિયા, ZSTV, જામનગર.